नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 13 जुलाई 2022 कच्छ में आज वरसादे पोरो खाधो छे अने आज सूर्यनारायणे दर्शन दीधा हता। कच्छ में आज कंट्रोल रूम में मात्र 10 mm वरसाद नोंधायो हतो। आज लोकोए पण पोताना काम पतावा बहार उमटी पड़ा हता अने खेडूतो बियारण लेवा माटे बहार आव्या हता। आम कच्छ में आज जनजीवन सामान्य रह्युं हतुं अने वहीवटीतंत्र गई काले वरसादने कारणे ज्यां ज्यां मुश्केलीओ पैदा थई हती त्यां कार्यवाही करी रह्युं छे। ते वच्चे राज्य में आगामी तारीख 13 થી 17 જુલાઈ दरमियान सौराष्ट्र, कच्छ तथा दक्षिण गुजरात में भारेथी अतिभारे वरसाद पड़वानी संभावना छे अने नीचाणवाळा विस्तारों में आगोतरू स्थळांतर करवा माटे वहीवटीतंत्र ने जरूरी सूचनाओं आपी देवामां आवी छे, तेम राहत कमिश्नर अने महसूल सचिव पी स्वरूपे जणाव्युं हतुं। महत्वनुं छे के SEOC गांधीनगर खाते आजे राहत कमिश्नर अने महसूल सचिव पी स्वरूपना अध्यक्ष स्थाने वेधर वॉच ग्रुपनी बैठक योजाई हती। राहत कमिश्नरे कह्युं हतुं के हवामान विभागनी आगाही मुजब तारीख 13 થી 17 જુલાઈ 2022 दरमियान सौराष्ट्रना देवभूमि द्वारका, जामनगर, राजकोट, मोरबी तेमज कच्छ जिल्लामां तथा दक्षिण गुजरातना छोटाउदेपुर, भरूच, नर्मदा, सूरत, तापी, डांग, नवसारी, वलसाड जिल्लामां भारेथी अतिभारे वरसाद पड़वानी संभावना रहेली छे। आ जिल्लाओमांथी ऊंચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે। રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીની પ્રશંસા કરી હતી અને વિગત આપતા જણાવ્યું હતું કે SDRFની કુલ 18 પ્લાટૂન તહેનાત કરી દેવામાં આવી છે। રાહત કમિશનરે કહ્યું હતું કે ચાલુ વર્ષે તારીખ 11 જુલાઈની સ્થિતિએ રાજ્યમાં અંદાજિત 44,36,980 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે। ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ વાવણી ચાલુ છે। રાજ્યમાં જળાશયોની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 15,94,004 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 47.71% છે, જેમાં પાણીની આવક થતાં ગત સપ્તાહ કરતાં 7% જેટલો વધારો થયો છે। રાજ્યના 206 જળાશયોમાં 2,51,209 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.61% છે। હાલમાં રાજ્યમાં હાઈ એલર્ટ પર કુલ 18 જળાશય, એલર્ટ પર કુલ 8 જળાશય તેમજ વોર્નિંગ પર કુલ 11 જળાશય છે। રાહત કમિશનરે વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઈની કામગીરી, પાણી ભરાયેલ વિસ્તારોમાં ડિવોટરિંગ પંપની વ્યવસ્થા, તૂટેલા રોડ તાત્કાલિક રિપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી। હવામાન વિભાગના નિયામક શ્રી મોહંતી મનોહરે ગુજરાતમાં આગામી સમયમાં સંભવિત વરસાદની વિગતો આપી હતી। જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી મળેલ સવારના 6 થી સાંજના 6 સુધી વરસાદના આંકડા તરફ નજર કરીએ તો અબડાસા તાલુકામાં આજનો વરસાદ 0 mm, સિઝનનો કુલ વરસાદ 485 mm 19 ઇંચ, અંજાર તાલુકામાં આજનો વરસાદ 4 mm, સિઝનનો કુલ વરસાદ 394 mm 16 ઇંચ, ગાંધીધામમાં આજનો વરસાદ 1 mm, સિઝનનો કુલ વરસાદ 319 mm 13 ઇંચ, નખત્રાણામાં આજનો વરસાદ 1 mm, સિઝનનો કુલ વરસાદ 559 mm 23 ઇંચ, ભચાઉમાં આજનો વરસાદ 0 mm, સિઝનનો કુલ વરસાદ 113 mm 5 ઇંચ, ભુજમાં આજનો વરસાદ 1 mm, સિઝનનો કુલ વરસાદ 531 mm 21 ઇંચ, મુંદ્રામાં આજનો વરસાદ 3 mm, સિઝનનો કુલ વરસાદ 721 mm 29 ઇંચ, માંડવીમાં આજનો વરસાદ 0 mm, સિઝનનો કુલ વરસાદ 658 mm 26 ઇંચ, રાપરમાં આજનો વરસાદ 0 mm, સિઝનનો કુલ વરસાદ 100 mm 4 ઇંચ, લખપતમાં આજનો વરસાદ 0 mm, સિઝનનો કુલ વરસાદ 570 mm 23 ઇંચ, આમ ટોટલ 10 mm આજનો વરસાદ થયો છે અને 178 ઇંચ કચ્છમાં ટોટલ વરસાદ અત્યાર સુધી પડ્યો છે। ડિવાઇન લાઇફ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ, સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ। મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે। દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા।
વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો. સ્થળ 7 એરોઝ મુંદ્રા રોડ ભુજ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.